गांधीनगर महानगरपालिकानी चूंटणीनो धमधमाट चाली रह्यो छे अने त्यां वच्चे भाजप निरीक्षकों द्वारा मोड़ी रात सुधी सेंस लेवामां आवी अने आ प्रक्रिया जारे हाथ धराई त्यारे 11 वोर्ड माटे 440 थी वधु दावेदारोए दावेदारी नोंधावी छे। आजे पण भाजप संकलन समितिनी एक बैठक मळवानी छे जेन निरीक्षकों तथा गांधीनगर शहर संगठन वच्चे जे सेंस प्रक्रिया लेवामां आवी छे तेमां दावेदारों ने लईने चर्चा करवामां आवशे। संकलन में चार नामनी त्रण पैनल बनावाशे। पैनल ने प्रदेश पार्लामेंटरी बोर्ड में रजू करवामां आवशे। 26 मार्चे प्रदेश पार्लामेंटरी बोर्ड में अंतिम महोल लागशे। तरह फोन लाइन पर जोड़ाया छे संवाददाता किंजल मिश्रा। किंजल, गांधीनगर मनपा माटे अत्यारे सेंस प्रक्रिया चाली रही छे, ते वच्चे शुं अपडेट? ગુજરાતમાં ચૂંટણીનો જે ધમધમાટ છે સતત ચાલી રહ્યો છે, પેટા ચૂંટણી ત્યારબાદ સ્થાનિક સ્વરાજની ચૂંટણી અને હવે ગાંધીનગર મહાનગરપાલિકા અને મોરવા હડફ વિધાનસભાની પેટા ચૂંટણી યોજાવા જઈ રહી છે। ગાંધીનગરની જો વાત કરવામાં આવે તો ગાંધીનગરમાં નવું સીમાંકન થયું, એટલે કે 8 વોર્ડમાંથી 11 વોર્ડ થયા ત્યારબાદની આ પહેલી ચૂંટણી છે। એક વોર્ડમાં 4 ઉમેદવારો ઉમેદવારી કરતા હોય છે, તેની સામે આ વખતે એક એક વોર્ડમાંથી સરેરાશ 40થી પણ વધુ દાવેદારોએ પોતાની દાવેદારી નોંધાવી છે। સૌથી મહત્વની વાત એ છે દીપાલી, જે રીતે ભાજપે નવા ક્રાઇટેરિયા બનાવ્યા હતા કે 3 ટર્મ થી વધુ જેને થઈ હોય તે ચૂંટણી નહીં લડી શકે, પરંતુ જો ગાંધીનગરની વાત કરવામાં આવે તો ગાંધીનગર મનપા એ 10 વર્ષ પહેલા જ અસ્તિત્વમાં આવી છે, એટલે કે આ મનપાની ત્રીજી ચૂંટણી જ મનપાની ત્રીજી છે, એટલે જેટલા પણ વર્તમાન કોર્પોરેટરો છે તેમની માટે ક્યાંક ખુશીના સમાચાર છે કે આ જે પેરામીટર છે તે લાગુ નથી પડી રહ્યા, તેના જ કારણે લગભગ વર્તમાન જેટલા પણ કોર્પોરેટર છે, મેયર, પૂર્વ મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, તમામ લોકોએ પોતાની જે દાવેદારી છે તે દાવેદારી નોંધાવી છે। લગભગ 440 જેટલા જે બાયોડેટા છે બાયોડેટા ચૂંટણી માટે આવેલા છે, અને હવે આજે જે ગાંધીનગરનું શહેર સંગઠન છે ભાજપ અને ચૂંટણી નિરીક્ષકો તેમની દ્વારા આજે એક બેઠક કરવામાં આવશે। આ બેઠકમાં જે પણ 440 ઉમેદવારોએ દાવેદારોએ પોતાની દાવેદારી નોંધાવી છે તેમાંથી પેનલ બનાવવામાં આવશે। એક વોર્ડ દીઠ 3 પેનલ બનાવવામાં આવશે અને એક પેનલમાં 3 નામ એટલે કે 12 જે દાવેદારો છે તેમની એક યાદી બનાવવામાં આવશે અને આ યાદીને પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ મૂકવામાં આવશે અને 26 તારીખે આ નામો પર ડિટેલ્સની ચર્ચા થશે। જો કે ફોર્મ ભરવાની અંતિમ તારીખ એ 5 તારીખ છે, સ્વાભાવિક રીતે 2 કે 3 એપ્રિલે નામોની જાહેરાત થશે। દીપાજી કેન્જલ, આભાર માહિતી આપવા બદલ। તો ગાંધીનગર મનપાના 11 વોર્ડ માટે જે સાયન્સ પ્રક્રિયા લેવામાં આવી તેમાં 440 દાવેદારોએ પોતાની દાવેદારી નોંધાવી છે। હવે નિરીક્ષકો અને સંગઠન વચ્ચે એક સંકલન બેઠક મળશે અને તેમાં એક પેનલ તૈયાર કરાશે।